હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે નેક્સ્ટ ગયા લેક્ચરની અંદર એક્ટિવિટી 12 એની અંદર આપણે ફ્રૂટ શોપ વિશે ભણી ગયા. ફ્રૂટ શોપની અંદર અલગ અલગ પ્રકારના ફળો છે, એની અંદર અલગ અલગ પ્રકારના ફળોના નામ હતા, એ બધું આપણે જોઈ ગયા. હવે એની એક્સરસાઇઝ બાકી હતી. એની એક્સરસાઇઝ છે, ફકરામાંથી યોગ્ય શબ્દો શોધી આપેલ ખાનામાં ખોટા વિકલ્પ ઉપર લીટી કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં આપણે જે આમાં સવાલ જવાબ તમને આપ્યો છે એમાંથી જે ખોટો હોય એની ઉપર લીટી મારે સાચો જવાબ લખવાનો છે. એક્ટિવિટી 12. મંગલભાઈ કે મગનભાઈ? મંગલભાઈ કે મગનભાઈ? મગનભાઈ. આ બે માંથી કોણ આવે? આ વૃક્ષોપ હતી કોની હતી, મંગલભાઈ હતી કે મગનભાઈ ની? તો કે મગનભાઈ. આવડા મંગલભાઈ ઉપર લીટો મારો અને સાચો જવાબ હું એટલે ઉના સ્થાને ના મળી જશે. મગનભાઈ ઇઝ ધ શોપ કીપર. કોણ છે મંગલભાઈ? કોણ? મગનભાઈ. ત્યારબાદ બીજું, વોટ ઇઝ સલીમ ડુઈંગ? વોટ ઇઝ સલીમ ડુઈંગ? સલીમ છે એ શું કરી રહ્યો છે, ટોકિંગ કે વોકિંગ? ટોકિંગ કે વોકિંગ એ શું કરી રહ્યો છે, વાતો કરી રહ્યો હતો કે ચાલી રહ્યો હતો? તો કે વાતો કરી રહ્યો હતો. ટોકિંગ સલીમ ઇઝ ટોકિંગ. સલીમ ઇઝ ટોકિંગ. સલીમ ઇઝ ટોકિંગ. શું કરી રહ્યો છે, એ વાતો કરી રહ્યો છે. આ બે લખી લો એટલે આ ટોકિંગ હશે એટલે આ વોકિંગ ઉપર લીધો. સાચો જવાબ ટોકિંગ છે. ત્યારબાદ ત્રીજું, વોટ ઇઝ ધ કલર? વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ? મગનભાઈ મગનભાઈ શર્ટ. જે મગનભાઈ હતા એના શર્ટનો કલર કેવો હતો, પિંક કે બ્લુ? પિંક કે બ્લુ? તો જવાબ આપવાનો પિંક હતો. કેવો હતો? પિંક ઇઝ ધ કલર ઓફ મગનભાઈ. મગનભાઈ શર્ટ કેવો કલર હતો એનો? પિંક એટલે ગુલાબી. આ બ્લુ ઉપર લીટો. આવું આ બીજું લખ્યું હોય. ત્યારબાદ ચોથું, ત્યારબાદ ચોથું
mangoes in the shop. Mangoes in the shop. આવડિયા છે એ છે ને કેરીની દુકાન છે તો નો શેની છે બધા ફ્રૂટની છે એટલે નો એટલે યસ ઉપર ઈટો મારાને નો જવાબ આવશે નો ધેર આર નોટ મેંગોસ ઇન Mangoes in the shop. Mangoes in the shop. Yeah, that. Punch me. Are the grapes green? Grapes green. Green che? Draxe green che? યસ કે નો તો યસ દ્રાક્ષે ગ્રીન છે તો શું આવશે યસ યસ ગ્રેપ્સ આર ધ ગ્રીન ગ્રેપ્સ આર ધ ગ્રીન આર ધ ગ્રીન અપાસ વાક્ય લખીએ આ એક કવિતા છે રાઇમ છે ખાલી આપણે સાંભળવાની છે અને વાંચવાની છે ટોમેટો ટોમેટો રે ટોમેટો ફેટ લાઈક અ પોટ સેકિંગ ઇન ધ ફ્રાઈડ સાવડ એટ અ લોટ આંટી આંટી દૂધી આંટી ગીવ મી અ પોટ લુક એટ મી આઈ એમ સીવરિંગ અ લોટ ઓ ઓ આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આંટ હાર્ટ ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ ધ વિલેજ ઇઝ કોલ્ડ ફૂલ આઈસ ઓ આંટી હુ મેડ ધીસ ફ્રાઈડ હિયર આઈ ફીલ નથિંગ ઓર ઇઝ ટીપ ટેપ કેમ પિંકી હંગ્રી ઓપન ધ ફ્રાઈડ એન્ડ ટુક આઉટ ધારી સડનલી ધ રડીઝ મૂવ અબાઉટ ટીપ ટેપ કેમ ટોમેટો આઉટ સુન રન અક્રોસ ધ સ્કાય ગિફ્ટેડ ટોમેટો અ ગોડ ઓફ વોર્મ સનશાઇન આઈ એમ ધ કિંગ સેડ વિથ અ સ્માઇલ ફાઇન આ એક કાવ્ય હતું ખાલી વાંચવાનું હતું હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર જે આપણે કહ્યું છે એ આપણે આગળ કરીએ This is an Halijibya PT
ટ્રીઝ ખાલી જગ્યા, એ બાજુમાં એમ છે એપલ અને ટેબલ, TABLE, અને અહીંયા બ્લુ અને રેડ. તો અહીંયા નીચે લખી દે સફરજન લાલ. આ સફરજન શું કહેવાય? એપલ. શું આવશે? એપલ. ત્યારબાદ સફરજન કેવા કલરનું હોય? તો કે લાલ. લાલ એટલે રેડ. રેડ સફર, ઇટ ઇઝ રેડ. કેવા કલરનું છે? ઓકે, લાલ કલરનું છે. આવું આપેલું ચિત્ર દોર્યું. ત્યારબાદ બીજું ચિત્ર, સૂર્ય. સૂર્ય કેવો છે? પીળો. ધીસ ઇઝ ધ ખાલી જગ્યા. ગન કે સન ઇટ ઇઝ ખાલી જગ્યા. ગ્રીન કે યલો, તો યલો. અહીંયા સન. આવડું સનનું ચિત્ર દોરી લો. બાજુમાં ખાલી જગ્યા આવી છે. ઇઝ અ ખાલી જગ્યા. ચોક કે લીફ, લીફ એટલે પાંદડું, ચોક એટલે લખવાનો ચોક. ઇટ ઇઝ ગ્રીન. ગ્રીન કે બ્લુ, પાંદડું બ્લુ હોય કે બ્લુ, તો લીલું, અને આ લીફ એટલે પાંદડું. ચિત્ર દોરી. ત્યારબાદ ચોખ્ખું ચિત્ર. માટલું કથાય. ધીસ ઇઝ અ ખાલી જગ્યા.
વોટ વોટ એટલે માટલું. કેવા કલરનું છે? ઇટ ઇઝ ખાલી જગ્યા બ્રાઉન કે બ્રાઉન એટલે કથાઈ બ્રાઉન. બેટ કે બોલ. ઇટ ઇઝ ખાલી જગ્યા. બ્લુ કે બ્લેક બોલ. ઇટ ઇઝ ધીસ ઇઝ અ બોલ. બોલ કેવો છે? તો કે ભૂરો. ભૂરો એટલે બ્લુ. ચિત્ર દોર્યું. હવે આમાં કયો બંધ બેસતો નથી? આ તો છે આઈ છે, આ બે નથી. એની પર ચોપડી મારવાની. એવી જ રીતે બીજું બી બી એમાં ડી બી 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 અને બી. આમાં કઈ ઉપર ચોપડી મારવાની? તો કે એની પર અને આની ઉપર. ત્યારબાદ એમ 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 એન એન અને એન. આ છે આ છે આ નથી. આની પર છોકરી. આ છે આની પર છોકરી. આ ત્રણે કરી દો.
ત્યારબાદ ચોથું ડબલ્યુ ડબલ્યુ વી ડબલ્યુ વી ડબલ્યુ ડબલ્યુ છે એ એક છે, અહીંયા છે નથી નથી, તેની ઉપર ચોપડી, અહીંયા છે અહીંયા નથી તેની ઉપર ચોપડી, એવું વાંચવું. જે આઈ જે આઈ જે અને આઈ, હવે આ જે છે જે છે એ સિવાયના હોય એની ઉપર ચોપડી. વી વી ડબલ્યુ વી ડબલ્યુ વી, હવે વી સિવાયના હોય એની ઉપર ચોપડી, આની ઉપર ચોપડી, અહીંયા વી છે અહીંયા નથી અહીંયા ચોપડી. એની જેવું સરખું ન આવે તો ચોકડી મારવાની. ત્યારબાદ સાતમું વાય વાય જે વાય જે વાય, હવે આમાં વાય તો પહેલો છે વાય છે, આ જે નથી તો છોકરી, આ વાય છે જે નથી તો છોકરી. ત્યારબાદ આઠમી ઓ સી સી ઓ ઓ ઓ, હવે આની અંદર ઓ એટલે આવડા બે સી છે એની ઉપર લીટો મારવાનો. ત્યારબાદ નવમું, આની જેમ હોય તો લીટો મારવાનો તો ચોકડી નહીં કરવાની, એની સિવાયનું જાવ તેની ઉપર ચોકડી મારવાની. ટી જી પી જી પી ટી, અહીંયા જી છે તો જી ઉપર ચોકડી, આ પી છે જી ઉપર ચોકડી. જે ઉપર ચોપડી, આઈ છે જે ઉપર ચોપડી, સી ઉપર ચોપડી, આ કરી.
ત્યારબાદ 13મું એમ એન એન સિવાયનું હોય એની ઉપર ચોપડી ઓ એન એમ એમ અને એમ તો ઓ છે એ બીજું વધારાનું છે એની ઉપર ચોપડી એન છે એમ છે વધારાનું તો ચોપડી એન છે એમ પાછું વધારાનું તેની ઉપર ચોપડી ત્યારબાદ પી ક્યુ આર પી પી અને આર વધારાનું કેવું છે તો ક્યુ આર છે પી વધારાનું આ પી વધારાનું આર પી છે એ છે એટલે આર વધારાનું અને આર વધારાનું એવી જ રીતે એ એ એ સિવાયના હોય એની ઉપર લીટો ચોપડી આમાં શેની ઉપર આવશે તો કે બી ઉપર અને આ બી ઉપર આવી રીતે 15 15 કરી લો બીજા લેક્ચરની અંદર આપણે મૂળાક્ષરોને ફરતે ગોળ કરતા શીખશું અહીંયા આપણે શરૂ કરીએ હોમવર્કની અંદર પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 બે પ્રશ્ન કરાયેલા 15 ચોકડી વાળા પ્રશ્ન એક વાર રફ નોટમાં લખવા